નમસ્કાર મિત્રો, જય માતાજી. હું જયદીપ ને તમે અત્યારે જોઈ શકો છો સામે ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર તમે કેમ આવ્યું છે આ વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરીશ. તો મારા ખેતરમાં ઘણા બધા જે મારું ઘર છે તેની પાસે ઘણા બધા ઝાડ હતા તો આપણે આપી દીધા છે ને. તમે સામે જોઈ રહ્યા છો આ છે વોશ, વોશને પણ આપી દીધી. તમે જોઈ શકો છો ઘણા બધા આપણે ઝાડ તે આપી દીધા છે. લીમડાનું ઝાડ છે, 4-5 ઝાડ આપણે આપી દીધા છે જે મારા ઘર પાસે રહેતા. એ મારા વિડીયોમાં તમે ઘણા બધા જોયા છે મારા ઝાડ અને આ છે ટોટલ બધા ઝાડ મેં આપી દીધા છે. કારણ એનું એક જ છે કે એકવાર ફરીથી આપણે બીજા નવા ઝાડ લગાવીશું. અને એ મારી ઓર્ગેનિક વાડી હતી, તમે મારા વિડીયો જોયા છે, ના વિડીયો જોવા જોઈ નાખું છું. એમાં ઘણા બધા ઝાડ હતા તો મેં ઘણી વાર તમને બતાવવાની કોશિશ કરી છે ઝાડ અને આજુબાજુ તમારું દ્રશ્ય હોય છે, વ્યૂ હોય છે, તમને બતાવવાની કોશિશ કરી છે. તમે જોઈ શકો છો બકરા પણ આવી ગયા છે. તો આપણે ટોટલી ઝાડ જે હતા એ આપી દીધા છે. સામે વાસ પણ આપણે આપી દીધી છે, એ પણ તમને વિડીયોમાં જોવા મળશે. તો બને રહેજો. અગર તમે શોર્ટ વિડીયો જોયો છે કે મેં તમને બતાવ્યું હતું આપણે કે વાસ આપી દીધી છે, તો તમે જોઈ શકો છો કે આ મારી જોડે મારી ઓર્ગેનિક વાડી છે. તો તમે જોઈ શકો છો ફાઇનલી ભાઈ કાપવા માટે આવી ગયો છે, જે 10 સાલ પુરાણી છે આપણી જે વાસ છે, 10 વર્ષ થઈ ગયા. તો તમે જોઈ શકો છો કે આ ટોટલ બધા ઝાડ કપાઈ ગયા છે અને હવે તમે જોઈ શકો છો ટ્રેક્ટરના માધ્યમથી આ ખેંચવાનો પ્રયત્ન કરે છે. કારણ કે ખૂબ જ વાસ કાપવામાં ખૂબ જ તકલીફ પડે છે, કારણ કે એના જે નાના નાના જે સોટા હોય છે તે ફસાઈ જાય છે, એટલા માટે એને ખેંચવી પડે છે. તો તમે જોઈ શકો છો ફાઇનલી ભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયો છે અને ટોટલી બધા જે ઝાડ પણ આપણે આપી દીધા છે. અને ફરી પણ તમને બતાવીશ કે ટોટલી બધું જ્યારે કપાઈ જાય ત્યારે પણ તમને મારું ખેતર એકવાર ફરીથી બતાવીશ. અને આપણે ઓર્ગેનિક વાડી પણ ઘણા સમયથી તમને બતાવી નથી, એ પણ તમે બતાવીશું. તો મિત્રો ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા છે મારા વિલેજ લાઈફના. તો આ શોર્ટ વિડીયો મેં સ્ટાર્ટ કર્યા છે, બહુ મિનિટના નથી હોતા, 3-5 મિનિટના વિડીયો આપણે બનાવવાની કોશિશ કરું છું. મિત્રો તમે જોઈ શકો છો મેં ક્યાં અગર તમને બતાવ્યું કે વાસનું કામકાજ કાપવાનું ચાલુ છે. તમે જોઈ શકો છો તો આપણે જે ખેતરમાં ઘણા બધા ઝાડ હતા તે આપણે આપી દીધા છે. તો એની બાદ આપણે કંઈક લગાવીશું, નવા વૃક્ષ લગાવીશું. તમે જોઈ શકો છો આ બધું કામકાજ, તમે જોઈ શકો છો કે ખેતર પણ કેવા ખાલી થઈ ગયા છે. અગર તમે જોયો છે આપણા વિડીયોમાં આ ખેતરમાં ઘાસચારો હતો, તમે જોઈ શકો છો તો ટોટલી ઘાસચારો ખતમ થઈ ગયો છે.